જે મૂલ્યધર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી કાવ્ય ત્રેવીસ લઘુકાવ્ય આજે આપણે લઘુકાવ્યની અંદર પણ લઘુ કાવ્યના ત્રણ પ્રકાર છે એનો અભ્યાસ કરવાના છીએ દોહા મુક્તક અને હાઈકુ તો સૌ પ્રથમ દોહા મુક્તક અને હાઈકુની સમજૂતી મેળવશું અને ત્યારબાદ જે દુહાને આપેલા છે એની વિસ્તારપૂર્વક સમજૂતી મેળવીશું તો સૌ પ્રથમ દુહા દુહા એટલે શું તો કે દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થયો હોય છે પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે કુલ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે દેશદીપક થવું એ તો દુર્લભ વાત છે જ્યારે જગતના દીપક બનવું આખા જગતને ઉજાડવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે આવી સમજૂતી પેલા દુહામાં આપેલી છે બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે તે જ સાચો સંબંધ છે આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ હવે બંને દુહાને આપણે એક એક શબ્દ સાથે સમજીએ પેલું કુલદીપક થવું કઠિન કુલ દીપક એટલે કે કુળને દીપાવનાર જે પુત્ર છે એ થવું એ કઠિન કઠિન એટલે કે અઘરું છે દેશ દીપક દુર્લભ દેશ દીપક એટલે કે દેશને દીપાવનાર વ્યક્તિ એટલે કે દેશને જે આગળ વધારનાર હોય તો એવું વ્યક્તિ જે છે એ દુર્લભ દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળી શકે એવું છે એ વ્યક્તિ જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય એટલે કે વિશ્વને જગદીપક એટલે કે વિશ્વને દીપાવનાર વ્યક્તિ તો કે વિશ્વને ઉજાળનાર જગદીપક થવું અંશી અંશી એટલે કે જેનો તે ચોક્કસ અંશ છે તેવું કોક કોક એટલે કે કોઈક અને અલભ્ય એટલે કે ન મેળવી શકાય તેવું એટલે કે વિશ્વને ઉજાડનાર જગદીપક થવું એટલે કે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે અલભ્ય એટલે કે ન મેળવી શકાય એવું એટલે કે એ પણ મેળવી શકાય એવું છે નહીં તો આખો દુહાનો અર્થ શું થાય છે કે કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે દેશને ઉજાળનાર દેશદીપક થવું પણ મુશ્કેલ છે વિશ્વને ઉજાળનાર જગદીપ દીપક થવું એટલે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે હવે બીજો દુહો આવ નહીં આદર નહીં નહીં નયનમાં જઈએ કંચન વર્ષે મે એટલે કે આવ નહીં આવ એટલે કે આવકાર મળવો તો કે જે ઘરે જઈએ આપણે અને ત્યાં આવકાર ન મળે આદર નહીં આદર એટલે કે આપણને માન સન્માન તો કે આદર ન મળે એટલે કે એ ઘરના કોઈ સભ્યની આંખમાં આપણા પ્રત્યે સ્નેહ જોવા ન મળે એટલે કે નહીં નયનમાં નેહ એટલે કે સ્નેહ એટલે કે જ્યાં આપણને માન ન મળે આવકાર ન મળે અને ત્યાંના વ્યક્તિઓની આંખોમાં આપણા માટે સ્નેહ એ પણ જોવા ન મળે તે ઘર કદી ન જઈએ તો એવા ઘરે ક્યારેય જવું જોઈએ નહીં કંચન વર્ષે મે કંચન એટલે કે સોનું અને મે એટલે કે વરસાદ એટલે કે કેવા એમ માંગે છે કે પછી ભલે ને એ ઘરે સોનાનો વરસાદ થતો હોય છતાં પણ એ ઘરે આપણે જવું જોઈએ નહીં એટલે કે આપણે વ્યક્તિએ માન સાચવવું જોઈએ તો આ બે દુહાના અર્થ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે મુક્તકને આપણે સમજીએ એમાં મુક્તક બે જણાય લખ્યું છે મણિયાર અને બીજું બરકત વિરાણી જેનું ઉપનામ છે બેફામ સૌ પ્રથમ મણિયાર વિશે સમજીએ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે તેઓ એમડી એટલે કે રોગ નિષ્ણાંત થયેલા છે કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ ગઝલ રૂપ અને રંગ ગઝલનું છંદો વિધાન તેમના વિવેચનના ગ્રંથો છે બાળ ઉછેરની બારાખડી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે બે ચાર કે છ પંક્તિઓમાં લાગવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું આ દુનિયામાં એવો કોઈ મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં છે અને બીજું મુક્તક તો કે કોણે આપ્યું બરકત વિરાણી એનું ઉપનામ છે બેફામ જન્મ પચીસ અગિયાર ઓગણીસો ત્રેવીસ મૃત્યુ બે એક ઓગણીસો ચોરાણું બે ફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું તેઓ ભાવનગર જિલ્લાના ધાંદડી ગામના વતની હતા આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા માનસર ગટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે એમની આગ અને અજવાળા તથા જીવતા સુર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે રસ સુગંધ ભાગ એક અને ભાગ બે તેમની નવલકથાઓ છે બીજા મુક્તકમાં એમણે શું કહ્યું છે બરકત વિરાણીનું જે મુક્તક છે એમાં તો કે આ મુક્તકમાં કર્મનો મહિમા છે માણસની સફળતા એની હાથની રેખાઓમાં નથી પણ એની મહેનતમાં હોય છે કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે પરંતુ નકશો એ ઇમારત નથી એમ નસીબ એ જીવન નથી જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે તો હવે આપણે બંને મુક્તક જોઈએ અને એના એક એક અર્થને સમજીએ પહેલું મુક્તક ચેત જે જીતમાં એ હાર ન હો એટલે કે ચેતવું એટલે કે ઇશારતમાં સમજી જવું સાવધાન થઈ જવું એટલે કે એમ કે છે કે જગતમાં કદી હાર ન હોય એવો વિચારથી ચેત જે સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો એટલે કે સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી એટલે કે એક સિક્કાની બંને બાજુ છે ક્યારેક ક્યારેક જીવનમાં સુખ આવે 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 તો તો એટલે કે મનથી કે એમ હારી જવું જોઈએ નહીં અને સુખ આવે તો સુખમાં છકી જવું જોઈએ પણ નહીં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો મુગટ એટલે કે તાજ પણ અહીંયા આપણે એનો અર્થ લઈશું જવાબદારી તો કે જગતમાં એવો કોઈ મુગુટ બન્યો જ નથી જેનો માથા પર જરાય એટલે કે સહેજ પણ ભાર ન લાગતો હોય એટલે કે જીવનમાં ગમે તે કાર્ય કરશું એ બધેની જવાબદારી એ થોડીક આપણને ભારે લાગશે પણ એ જવાબદારીને આપણે આપણી રીતે આપણા વિચારોથી પૂરી કરવાની છે આ પહેલું મુક્તક આપ્યું હતું રઈશ મણિયારે બીજું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એટલે કે શું કહે છે કે સફળતા એ જિંદગીની હસ્તરેખા હસ્તરેખા એટલે કે હથેળીઓની રેખા કે જેના ઉપરથી ભવિષ્ય ભાખવામાં આવતું હોય તો કે જિંદગીની સફળતા એ માનવીની હસ્તરેખામાં હોતી નથી અને ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી એટલે કે ચણાયેલી ઇમારત એ તૈયાર કરવા માટે જે નકશો છે તે નકશામાં પણ એ દેખાતી નથી એટલે કે એને બનાવવા માટે મહેનત કરવી પડે છે ત્યારે એ ઈમારત બને છે તો વ્યક્તિએ પણ સારું એવું જીવન જીવવું હોય તો એને જીવનમાં સંઘર્ષ કરવા પડે છે હાથની લકીરો ઉપર બેસી રહેવાતું નથી એટલે કે કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબવાદીઓ છે એના ઉપર કટાક્ષ કર્યો છે કે જગતમાં અનેક માણસો એવા છે જે એમ માને છે કે નસીબમાં સુખ સમૃદ્ધિ લખ્યા હશે તો મળશે એટલે કે તેઓ ભાગ્યોદયની રાહ જોઈ નિષ્ક્રિય બેસી રહે છે કોઈ જાતની મહેનત કરતા નથી એટલે કે જેમ કોઈ આર્કિટિક કોઈ ઇમારત એના માટે ઉદાહરણ આપ્યું છે કે આર્કિટેક કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપે પણ એ નકશો કંઈક રહેવા માટેની ઈમારત બની જતી નથી ઇમારત બનાવવા માટે એનું ચણતર કરવું પડે છે એ માટે પુરુષાર્થ મહેનત કરવી પડે છે એટલે કે કેવળ હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી એવું આ બીજા મુક્તકમાં બરકત વિરાણીએ સમજાયું છે હવે આપણે હાઈકુ જે લઘુ કાવ્યનો છેલ્લો પ્રકાર છે એને સમજીએ હાઇકુ પણ બે લોકોએ આપ્યા છે પેલું મુરલી ઠાકુર અને બીજું અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પેલું મુરલીધર રામચંદ્ર ઠાકોર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા સફળ અને બીજા કાવ્યોમાં તેમના કાવ્ય સંગ્રહાયો કાવ્ય સંગ્રહાયા છે મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે પ્રેમળજ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે ગાંધીવાડી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે બીજું અનિરુદ્ધ બ્રહ્મભટ જન્મ અગિયાર અગિયાર ઓગણીસો મૃત્યુ એકત્રીસ સાત ઓગણીસસો એક્યાસી અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટનું વતન વિરંગામ પાસેનું દેત્રોજ છે તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા કવિ વિવેચક વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે કિમપી એમનો કાવ્ય સંગ્રહ છે અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે ચલમન વાટે ના ચાર ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે બીજા હાઇકુમાં રાતનું ચિત્ર છે દીપ હોલાવવાથી અંધારું થશે એની ચિંતા છે પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઉભું થાય છે અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે પ્રગટ થઈ છે તો બંને હાઇકુ આપણે જોઈએ અને સમજીએ તો પહેલું મુરલી ઠાકોરે આપેલું હાઈકુ ખોરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું એટલે કે આટલા જ શબ્દમાં હાઈકુ સમજાવી દીધું છે કે નાનામાં વધુ કહી દેવું હાઈકુની રચના કેવી તો કે સાત પાંચ અને સાત એમ કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિ હોય છે અને ત્રણ પંક્તિની અંદર એ ઘણું બધું સમજાવી દેતા હોય છે તો કે ખોરડું નાનું છે પણ સૂરજનો ઉજાસ એટલે કે મોટું આંગણું એટલે કે ખોરડું નાનું લાગે છે પણ સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફેલાયેલો છે એટલે કે એમ કહેવા માંગે છે કે ખોરડું નાનું છે બહાર મજાનું આંગણું છે સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે બીજું જોઈએ દીપ હોલવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર કે દીપ એટલે કે દીવો તો કે હોલવું એટલે કે એને બુજાવી નાખવું તો શું થઈ જશે અંધારું થઈ જશે પણ અરે ત્યાં તો બારીમાં ચંદ્ર દેખાયો એટલે કે બારીમાંથી ચંદ્રએ પ્રકાશ ફેલાવ્યો એનો ઉજાસ આપ્યો એટલે કે અનિરુદ્ધ બ્રહ્મટ રચિત જે આયકું છે એમાં રાતનું ચિત્ર છે રાત થતાં દીપક બુજવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે પણ એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલ્લો ચંદ્ર બારીમાં દેખાય છે અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એક સાથે મૂકીને ચિંતા રૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો લઘુકાવ્યના પ્રકાર દુહા મુક્ત અહીંયા પૂર્ણ થાય છે અમુક અઘરા લાગતા શબ્દ અને શબ્દ સમૂહ છે એના ઉપર એકવાર નજર ફેરવી લઈએ સૌ પ્રથમ શબ્દાર્થ જોઈએ કુલદીપક તો કે કુળને દીપાવનાર પુત્ર દેશદીપક દેશને દીપાવનાર વ્યક્તિ દુર્લભ એનો અર્થ થશે મુશ્કેલીથી મળે તેવો જગદીપક તો કે વિશ્વને દીપાવનાર વ્યક્તિ અલભ્ય તો કે ન મેળવી શકાય તેવો ચેતવો શબ્દનો અર્થ સાવધાન થઈ જવું અને હોલવું એટલે કે બુજાવવું શબ્દ સમૂહ માટે એક શબ્દ પહેલું હથેળીમાં દેખાતી નાની મોટી રેખા જેના પરથી ભવિષ્ય ભાગવામાં આવે છે એક શબ્દ વપરાશે હસ્તરેખા બીજું મુશ્કેલીથી મળે તેવું એટલે કે દુર્લભ તો પાઠમાં આવતા સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે લખવાના રહેશે અસ્તું